हेलो मित्रों, नॉलेज मित्रा चैनल में आप सबनों फरी एक बार स्वागत है। मित्रों, आज ना वीडियो में आपने बात करीशू जनरल नॉलेज विषय, जेमा आज आपने एक प्रश्न विषय बात करीशू, एटले कि एक प्रश्न जवाब विषय चर्चा आपने करीशू आज ना वीडियो में। तो ये प्रश्न है कि वावाझोड़ा जे आवे छे ए वावाझोड़ाना नामकरण केवी रीते करवामां आवे छे, ए प्रश्न पर आजना वीडियो में आपने चर्चा करीशू। मित्रों, तो मित्रों वीडियो शुरू करता पहला अमारी चैनल नॉलेज मित्र ने सब्सक्राइब कर लो, त्यारबाद बाजू में आपवामां आवेला बेल आइकन ने प्रेस करो, जेथी अमारा आवनारा नवा वीडियो अंगेनी माहिती अने अपडेट तमारा सुधी सरळताथी पहोंचती रहे। तो मित्रों शुरू करिए आजनो वीडियो ने जाणीए आजना टॉपिक विशे। तो मित्रों तमे घणी वखत नाम सांभळो छो कि भारत पर वावाझोडुं त्राटक्युं, हवे ए वावाझोडाना घणी वखत तमे नाम पण सांभळो छो, जेम के महा वावाझोडू, फानी वावाझोडू, बराबर छे। एवा नाम जे सांभळो छो तमे, तो तमने विचार आवतो हशे कि आ नाम केवी रीते पड़े छे आ वावाझोडाना, ए नाम कोण पाड़तुं हशे ए वावाझोडाना। तो आ टॉपिक पर आजे आपणे चर्चा करीशुं आ वीडियो में। तो मित्रों आनी हिस्ट्री पहला जाणीए। तो ईस्वीसन 1950 पहला वावाझोडा अने हरिकेन ने वर्षना तारीख प्रमाणे ओळखवामां आवता हता। त्यारबाद ईस्वीसन 1953 में अमेरिकाए वावाझोड़ा नाम आपवानुं चालू कर्युं। एटले कि मित्रों ज्यारे ईस्वीसन 1950 पहला जे तारीखे वावाझोड़ू आव्युं होय ते तारीख परथी ए वावाझोड़ाने ओळखवामां आवतुं हतुं। फॉर एक्जाम्पल मित्रों आपणे वात करीए तो आपणा देशमां आतंकवादी हुमलो थयो हतो, जे मुंबईमां हुमलो थयो हतो तेने आजे पण आपणे 26/11 मुंबई हुमला तरीके ओळखीए छीए। मित्रों तो जे 26/11 हुमलो तरीके आपणे जे ओळखीए छीए ते तारीख परथी ओळखीए छीए हुमलाने। तो मित्रों एज प्रमाणे आ वावाझोડાને પણ કઈક આવી રીતે ઓળખવામાં આવતા હતા, પણ પછી ઈસવીસન 1953 થી અમેરિકાએ આ વાવાઝોડાઓને નામ આપવાનું ચાલુ કર્યું। ત્યારબાદ મિત્રો એમ કહેવામાં આવતું હતું કે વાવાઝોડું એ નારી જાતિ છે એવું ગણવામાં આવતું હતું, એ પ્રમાણે વાવાઝોડાને સ્ત્રીવાચક નામ આપવામાં આવતા હતા। પછી સમય વીતતો ગયો, ઈસવીસન 1978 પછી પુરુષવાચક અને સ્ત્રીવાચક એમ બંને નામ પેસિફિક વાવાઝોડાને આપવામાં આવ્યા। પછી શું થાય છે તે વિશે વાત કરીએ તો મિત્રો અહીંયા જણાવ્યા પ્રમાણે વાવાઝોડા બે પ્રકારના હોય છે, સમુદ્રનું વાવાઝોડું અને બીજું છે જમીનનું વાવાઝોડું। અને મિત્રો આ જે વાવાઝોડા છે એ વાવાઝોડામાં ખાલી ને ખાલી સમુદ્રના વાવાઝોડાને જ નામ આપવામાં આવે છે, જમીનના વાવાઝોડાને નામ આપવામાં આવતું નથી મિત્રો। હવે તમને બીજો સવાલ થશે કે ભાઈ સમુદ્રના વાવાઝોડાને નામ આપવામાં આવે છે તો જમીનના વાવાઝોડાને કેમ નહીં, આવો ભેદભાવ કેમ? તો મિત્રો તમને જણાવીએ કે જમીનના વાવાઝોડાને નામ આપવાની જરૂર એટલા માટે નથી કારણ કે તે વાવાઝોડાને વિસ્તારના નામ પરથી પણ ઓળખાઈ શકાય છે। ફોર એક્ઝામ્પલ આપણે ધારો કે વાવાઝોડું આવે છે આપણા ગુજરાતમાં, તો આપણે એને ઓળખીશું કે ભારતના ગુજરાતનું વાવાઝોડું। વાવાઝોડું આવી ગયું મહારાષ્ટ્રમાં જમીનનું વાવાઝોડું, તો આપણે ઓળખીશું કે મહારાષ્ટ્રનું વાવાઝોડું। પણ મિત્રો જો વાવાઝોડું દરિયામાંથી ઉદ્ભવતું હોય તો દરિયો તો આખો વિશાળ દરિયાનું એક જ નામ હોય છે, ઓકે? દરિયામાં કોઈ પર્ટિક્યુલર એરિયાનું કોઈ નામ હોતું નથી, માટે આ વાવાઝોડાને નામ આપવું પડે છે વાવાઝોડાને ઓળખવા માટે। તો મિત્રો આગળ વાત કરીએ તો દુનિયામાં વાવાઝોડું એ હરિકેન કે ટાઇકુન એ કયા વિસ્તારમાંથી ઉદ્ભવે છે તે પ્રમાણે તેને ઓળખવામાં આવે છે, એટલે કે ભારતના જે મહાસાગરો છે તેમાંથી ઉદ્ભવે તો તેને વાવાઝોડું કહેવાય, હવે એટલાન્ટિક મહાસાગરમાં ઉદ્ભવે તો તેને હરિકેન કહેવાય, અને તેવી રીતે જો પેસિફિક મહાસાગરમાં આ વાવાઝોડું ઉદ્ભવે તો તેને ટાઇકુન નામ આપવામાં આવેલું છે। હવે મિત્રો વાવાઝોડાને ઓળખવા માટે એક પ્રક્રિયા છે જે WMO સંસ્થા જે છે કે જેનું પૂરું નામ છે સાયક્લોન એન્ડ વર્લ્ડ મેટરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન કે જે UNની એક સંસ્થા છે। તો મિત્રો આ WMO જે સંસ્થા છે તેના દ્વારા એક પદ્ધતિ નક્કી કરવામાં આવી છે અને જેની એક માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવેલી છે જેના આધારે વાવાઝોડાનું નામ નક્કી થાય છે। તો મિત્રો આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થાન જે છે IMO જેને કહેવાય છે તેને ઈસવીસન 1877 સ્થાપવામાં આવેલું હતું,
અને તેના હાલમાં 192 સભ્ય દેશો છે અને તે દરેક સભ્ય દેશો હવામાનની હવામાનની જે માહિતી છે તેની અરસપરસ આપ લે કરે છે અને મિત્રો WMOની પદ્ધતિ અનુસાર જ દરેક દેશે તેમના ત્યાં થતા વાવાઝોડાની સૂચિ અને તેમના વિશેની માહિતી આપવાની રહે છે તો મિત્રો વાવાઝોડાનું નામ જે છે તે જે તે દરિયાના વિસ્તારમાં આવતા દેશોની લોકલ હવામાન સંસ્થા દ્વારા પરસ્પર સહમતિથી નક્કી કરવામાં આવે છે એટલે કે ફોર એક્ઝામ્પલ હિન્દ મહાસાગરમાં વાવાઝોડું આવે છે તો હિન્દ મહાસાગરની આજુબાજુના જે દેશો છે હિન્દ મહાસાગરને અડીને આવેલા તે દેશો નક્કી કરે છે આ દેશનું નામ હવે પેસિફિક મહાસાગરમાં વાવાઝોડું આવે તો એ મહાસાગરને અડીને આવેલા દેશો છે તે એ દેશ વાવાઝોડાનું નામ નક્કી કરશે તો તેવી જ રીતે મિત્રો આપણો જે હિન્દ મહાસાગરમાં અડીને આવેલા દેશો છે તે દેશોનું નામ નક્કી કરવાનું પણ કામ આ કિનારાના દેશો કરે છે તો તે મુજબ વાત કરીએ તો ભારત ઉપખંડના સમુદ્રમાં થતા વાવાઝોડાનું નામ આપવાનું કામ ઈસવીસન 2004થી શરૂ કરવામાં આવ્યું છે અને તે નવી દિલ્હીમાં આવેલી RSMC સંસ્થા દ્વારા આ સંસ્થાના સભ્ય દેશો કે જેમાં બાંગ્લાદેશ પાકિસ્તાન ઓમાન માલદીવ્સ મ્યાનમાર અને શ્રીલંકાનો સમાવેશ થાય છે તો મિત્રો આ સભ્ય દેશોના સહયોગથી હિન્દ મહાસાગરમાં એટલે કે ભારતના ઉપખંડના જે સમુદ્ર છે તેમાં આવતા વાવાઝોડાનું નામ નક્કી કરવામાં આવે છે હવે તે નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે વિશે વાત કરીએ તો મિત્રો અહીંયા એક લિસ્ટ આપવામાં આવ્યું છે આ ટેબલમાં તો મિત્રો આ ટેબલમાં અલગ અલગ દેશોના નામ લખેલા છે અને એ દેશોની સામે જે દેખાય છે તે આ દેશોએ સૂચવેલા નામ છે તો મિત્રો બાંગ્લાદેશ જે છે તેણે કંઈક આ પ્રકારના નામ સૂચવેલા છે જેમ કે ઓનિલ અગ્નિ નિશા વગેરે જેવા તેવી રીતે ભારતીય આ પ્રકારના નામ સૂચવેલા છે ત્યારબાદ માલદીવ્સના નામ છે મ્યાનમારે સૂચવેલા નામ છે એવી રીતે અલગ અલગ દેશોએ જે સભ્ય દેશો છે તેમણે સૂચવેલા નામ આ ટેબલમાં દર્શાવવામાં આવેલા છે તો મિત્રો આને પૂરેપૂરી ડિટેલમાં આપણે નથી જતા આ માત્ર નોંધ માટે જ ટેબલ બનાવવામાં આવેલું છે તો જસ્ટ એનો સ્ક્રીનશોટ લઈ લેશો ઓકે મિત્રો તો હવે આપણે વાત કરીએ હાલમાં જ આવેલા વાવાઝોડા વિશે તો મિત્રો હાલમાં જ અમ્ફાન વાવાઝોડું ભારત પર ત્રાટક્યું હતું તો મિત્રો હાલમાં ભારતના પૂર્વ તરફના દરિયા કિનારે એટલે કે પશ્ચિમ બંગાળના વિસ્તારમાં અમ્ફાન નામનું એક વાવાઝોડું ત્રાટક્યું હતું અને મિત્રો આ અમ્ફાન નામ કોણે સૂચવેલું છે તે અહીંયા ટેબલમાં જોઈએ તો મિત્રો આ અમ્ફાન નામ જે છે તે થાઇલેન્ડ દ્વારા સૂચવવામાં આવેલું નામ છે ઓકે તો મિત્રો આ વાવાઝોડું એ 20 મેના રોજ બપોરના સમયે પશ્ચિમ બંગાળના દીધા અને બાંગ્લાદેશના હટિયા વિસ્તારની વચ્ચે એટલે કે સુંદરવન એરિયામાં ટકરાયું હતું અને આ વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ભારે વરસાદ પડ્યો હતો અને મિત્રો તટીય ક્ષેત્રોમાં આ વાવાઝોડાની ઝડપ 170 થી 180 કિલોમીટર પ્રતિ કલાકની હતી જેના કારણે ભારે નુકસાન થયું હતું પણ મિત્રો માલ સામાનને નુકસાન થયું હતું પણ બહુ મોટી જાનહાનિ થઈ ન હતી કારણ કે આપણા ભારત દેશનું જે હવામાન ખાતું છે એણે અગાઉથી જ આગાહી કરી હતી આ વાવાઝોડા અંગે અને તેના કારણે પૂર્વ તૈયારીઓ કરવામાં પણ આપણી NDRF અને SDRFની ટીમોને મદદ મળી હતી જેના કારણે બહુ મોટી જાનહાનિ થઈ ન હતી મિત્રો આ અમ્ફાન વાવાઝોડાના કેટલાક દ્રશ્યો અહીંયા જોઈએ તો મિત્રો વાતાવરણ કંઈક આ પ્રકારનું થઈ ગયું હતું કાળા વાદળો છવાઈ ગયા હતા અને વરસાદનું વાતાવરણ બની ગયું હતું વાવાઝોડા આવતા અગાઉ ત્યારબાદ મિત્રો આ કંઈક આ પ્રકારે આટલી ઝડપથી પવન ફૂંકાયો હતો જેના કારણે જે વૃક્ષો હતા તે જમીનદોસ્ત થઈ ગયા હતા અને મિત્રો અહીંયા જોઈએ તો ઘરો પરના પતરા પણ ઉડીને ફેંકાઈ ગયા હતા એટલી ઝડપથી પવન ફૂંકાયો હતો આ વાવાઝોડામાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરી વાવાઝોડાનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે તે વિશે જો મિત્રો તમને અમારા આ વિડીયોની માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક જરૂરથી કરી દો ત્યારબાદ અમારા વિડીયોને શેર કરો અને
जो तमे हजी सुधी अमारी चैनल नॉलेज मित्रा ने सब्सक्राइब न करी हो तो हजी तो तमे अमारी चैनल नॉलेज मित्रा ने सब्सक्राइब कर लो और त्यार बाद बाजू में आपवामां आवेला बेल आइकन ने प्रेस करो जेथी अमारा आवनारा नवा विडियो अंगेनी माहिती अने अपडेट सरळताथी अने झड़पथी मळती रहे। तो मित्रों मळीए नेक्स्ट विडियो में एक नवा टॉपिक साथ। जय हिंद मित्रों।